ધોરણ 9ના પ્યારા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયમાં આપણે 17મો પાઠ છેલ્લે જોયો, જેનું નામ હતું છબી ભીતરની. તો એના આપણે બે વિડિયા જોઈ લીધા, સમજાવી દીધા. હવે વ્યાકરણ આવે છે એ પાઠ પછી. વ્યાકરણ નંબર 3, ચેપ્ટર નંબર 3, ગ્રામર, એને ગુજરાતીમાં વ્યાકરણ કહેવાય, જેમાં વિશેષણ એટલે કે અંગ્રેજીમાં કહીએ તો એડજેક્ટિવ, ક્રિયા વિશેષણ એટલે કે એડવર્બ, સંયોજક એટલે કે કન્જક્શન, અને વિરામચિહ્નો એટલે કે પંક્ચ્યુએશન્સ. તો આ ચાર વિષય આપણે આ વ્યાકરણ નંબર 3માં અભ્યાસ કરવાનો છે. ઓકે, તો પ્રથમ વિશેષણ છે એડજેક્ટિવ, એના વિશે. તો એ આપણે હવે એકમ પ્રમાણે ચાલીએ. પહેલું વાક્ય છે, નાની સળી અડી ન અડી પરગટશે રંગ માયા. નાની સળી, હવે જો આમાં સળીની આગળ નાની છે, નાની શબ્દનો ઉપયોગ થયો છે, તો એ વિશેષણ છે. અને પછી બીજું વાક્ય છે, ઘરમાં નાના છોકરાઓની જોડે ગુજરાતીમાં બોલો. તો અહીં નાના છે, પહેલામાં નાની હતી કારણ કે સળી હતી, સ્ત્રીલિંગ હતું. ઓકે, હવે છોકરાઓ છે એટલે આ નપુંસકલિંગમાં છે. ઓકે, તો નાના થઈ ગયું, નાના છોકરાઓ. ઓકે, અને પ્લુરલ છે છોકરાઓ, ચિલ્ડ્રન એવા અર્થમાં. તો આ રીતે વિશેષણનો અર્થ એવો થાય, એડજેક્ટિવનો અર્થ, જે નામના અર્થમાં વધારો કરે. જે નામના અર્થમાં વધારો કરે એને કહેવાય વિશેષણ. એટલે કે નામના અર્થમાં વિશેષ કશું એક્સ્ટ્રા એ સૂચવે એને કહેવાય વિશેષણ અથવા તો એડજેક્ટિવ. મિત્રો, તમે વિશેષણ આમ તો ભણી ગયા છો, તમે કહી શકશો કે ઉપરના વાક્યોમાં નામ ક્યાં છે અને વિશેષણ ક્યાં છે, કયા કયા શબ્દો. તો મિત્રો, નામ ઓળખવાની સીધી અને સરળ રીત છે તેનું લિંગ જોવું. એટલે કે ત્રણ લિંગ છે ગુજરાતી વિષયમાં, વ્યાકરણમાં, એમાં છે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. તો આ ત્રણ લિંગમાંનું કયું લિંગ છે એ શબ્દ એ જોવાનું. જેમ કે ઉપરના વાક્યોમાં જોઈએ, ઉપરના બે વાક્યોમાં, તો સળી એ સ્ત્રીલિંગ છે. ઓકે, અડી ન અડીમાં અડવું એ ક્રિયાપદ છે, બરાબર, એટલે એમાં કોઈ લિંગ જોવાની જરૂર નથી. પ્રગટશેમાં પ્રગટવું એ પણ ક્રિયાપદ છે, તો એ ક્રિયાપદને પણ કોઈ આ લિંગ સાથે લેવા દેવા નથી. પણ રંગમાયા એ રંગોની માયા એટલે કે સમાસ છે, બરાબર, જેમાં માયા સ્ત્રીલિંગ ધરાવે છે, મોહ માયા આપણે કહીએ છીએ ને, તેથી એ નામ છે. તો નામ શું છે? તો એ સળી એ નામના અર્થમાં વધારો કરે છે. તો સળી છે એ નાઉન છે, અને નાની છે, નાની સળી, તો નાની છે એ વિશેષણ છે, એ એડજેક્ટિવ છે, અર્થને ચોક્કસ કરે છે. તેથી નાનું એ વિશેષણ છે, એ નાનુંનું નાની થયું, નાનો થયું, નાનું છોકરું. પણ જો છોકરો હોય તો નાનો છોકરો, બરાબર, છોકરી હોય તો નાનું છોકરી ન કહેવાય, તો શું કહેવાય? નાની છોકરી. નાનું છોકરી નહીં પણ નાની છોકરી. આમ એનો મતલબ કે સ્વરૂપ બદલે. વળી તમે એ પણ જોઈ શકો છો કે વાક્ય નંબર 1માં નાનું એ સળી સ્ત્રીલિંગ નામનું વિશેષણ છે. ઓકે, તેથી ત્યાં નાની વપરાયું છે. તો વાક્ય નંબર 2માં છોકરાઓ એ પુલ્લિંગની રચના છે, પણ બહુવચનમાં છે, તેથી ત્યાં નાના વપરાયું છે. ઓકે, બંને વાક્યો ફરીથી વાંચી જો એટલે વધુ ખ્યાલ આવશે. મિત્રો, તમે વાંચ્યું કે નામના અર્થમાં વધારો કરે છે એને કહેવાય વિશેષણ. તમને પ્રશ્ન થયો હશે કે અર્થમાં વધારો કરવો એટલે શું? તો ચાલો આપણે સમજીએ. છત્રી એટલે અમ્બ્રેલા અંગ્રેજીમાં કહીએ તો.
તો એ છત્રી એ નાઉન છે, નામ છે. ઓકે, હવે હું એમ કહું કે મારી મારો છત્રી ખોવાઈ ગઈ એમ બોલાય? મારો છત્રી દુકાનમાં ખોવાઈ ગઈ, મારો છત્રી બજારમાં ખોવાઈ ગઈ, મારો છત્રી સ્કૂલમાં ખોવાઈ ગઈ એમ કહેવાય? મારો નહીં આવે, પણ મારી આવશે, મારી છત્રી. ઓકે, સ્ત્રીલિંગ જે છત્રી એટલે પાછળ ઈ આવે છે, છત્રીમાં પાછળ ઈ આવ્યું તો એ સ્ત્રીલિંગ રચના છે, સ્ત્રીલિંગ શબ્દ છે. ઓકે, એટલે વિશેષણ છે એ નાઉન છે છત્રી, એને એનું વિશેષણ થશે મારી. ઓકે, સાર્થ ગુજરાતી જોડણી કોષમાં તેનો અર્થ છે તાપ તથા વરસાદથી બચવા માટે ઓઢવાનું એક સાધન. એમાં માત્ર વરસાદથી બચવા એવું નહીં, તાપથી પણ. ઉનાળાનો ખૂબ જ તાપ પડતો હોય, બપોરની વેળાએ તમારે ક્યાં ઘરની બહાર કોઈ કામ સારું કમ્પલસરીલી ફરજિયાત નીકળવાનું થાય કોઈ કામ માટે બપોરે, કે બપોરે ક્યાંકથી બહાર કામ પતાવીને ઘેર આવતા હો તો તમે માથા પર છત્રી ધારણ કરો, છત્રી ખુલ્લી રાખો જેથી એ બપોરનો ઉનાળાનો તાપ તમને લાગે નહીં માથામાં. તો એના માટે છત્રીનો ઉપયોગ થાય, ખાલી વરસાદનું પાણીથી બચવા માટે એવું નહીં. આપણે છત્રીને નજર સામે લાવીએ તો છત્રી એટલે જેમાં એક દાંડો છે, આમ હાથો જેને કહીએ આપણે, હેન્ડલ પકડવાનું, એક પલડેની એવું કપડું એના ઉપર લગાવેલું હોય, તેને ખોલી કે બંધ કરી શકાય છે. લગભગ આ પ્રકારનો અર્થ સમજાય, બરાબર? હવે તમે એ કહો કે તમે જે છત્રી નજર સામે લાવ્યા તે કયા રંગની હતી? તો જુદા જુદા રંગની, જુદા જુદા કલરની, અને હવે આજે તો જુદા જુદા ડિઝાઇનની પણ છત્રી આવે છે, અને જુદા જુદા શેપની પણ આવે, જુદા જુદા આકારની આવે. હા, છત્રી આવે જુદા જુદા પ્રકારની, મોટી આવે, નાની આવે, પેલી દેશી છત્રી આવે, ખેંચીને ઉપર કરવાનું ને ખેંચીને નીચે લાવવાનું. ફો આપણે જૂના જમાનાની છે છત્રી હતી, એ છત્રી મોટી હોય સાઇઝમાં, અને નાની છત્રી હોય પેલું બટન દબાવો ને ઓટોમેટિક ખુલે ફડાકડીને, એ છત્રી પણ હોય છે. ઓકે, જુદી જુદા પ્રકારની છત્રીઓ હોય. કયા કદની, સાઇઝની હતી? અન્ય કોઈ દેશની હતી, ફોરેનની હોય, ઇન્ડિયાની હોય, કોઈ બીજા દેશની હોય, ઇમ્પોર્ટેડ હોય. ઓકે, આ બધા પ્રશ્નોના ઉત્તર જુદા જુદા હોઈ શકે. નીચેનું વાક્ય વાંચો. શ્રી અય્યપ્પા એક હાથમાં કાળી મોટી છત્રી સાથે આવી પહોંચ્યા. તો જો અહીં છત્રી છે શબ્દ છે, નાઉન છે, અને એના અર્થમાં વધારો કયા કયા શબ્દોએ કર્યો, જે એડજેક્ટિવ છે, વિશેષણ છે, તો એક તો કાળી અને બીજું મોટી, આ બંને શબ્દો એ વિશેષણ છે. અને એણે કોના અર્થમાં વધારો કર્યો? તો છત્રી શબ્દના, છત્રી નામના અર્થમાં એણે વધારો કર્યો. ઓકે, એટલે વિશેષ કહ્યું, કોઈ બીજી આડી અવળી છત્રી નહીં, પણ જે કાળી છે અને મોટી છે એ છત્રી, એ લઈને પેલા અય્યપ્પા એ આવી પહોંચ્યા પેલા લેખિકાને, સુધા મૂર્તિને લેવા માટે. ઓકે, આપણે આ 100 ટચનું સોનું પાઠમાંથી લેવાયેલું આ વાક્ય છે. પેલા કુતમ્મા ને અય્યપ્પા ને હતા ને, હા, જેના લેખિકા હતા એ પાઠના સુધા મૂર્તિ. તમે જુઓ કે અહીં કાળી મોટી દ્વારા છત્રીના રંગ અને કદનો ઉલ્લેખ કર્યો છે. તમે કહેશો કે હા, એક તો કદનો ઉલ્લેખ કર્યો મોટી દ્વારા, નાની નથી પણ મોટી છે એમ, અને રંગનો ઉલ્લેખ કર્યો જે લાલ નથી, સફેદ નથી, બ્લુ નથી, ડિઝાઇનવાળી નથી, પરંતુ જે કાળી છે, એટલે રંગનો એ કલરનો પણ ઉલ્લેખ કર્યો. નાની હોય, મોટી હોય, એકદમ નાની હોય, ખાસ્સી મોટી હોય, રંગ પણ જુદા જુદા હોઈ શકે, લાલ, કાળો, વાદળી, જુદા જુદા રંગની છત્રી મળે છે. તો તમે એવું કહી શકો કે નાની છત્રી, મોટી છત્રી, કાળી છત્રી, ગુલાબી છત્રી, પછી દાંડાવાળી છત્રી, દાંડા વગરની છત્રી. તમને થશે કે દાંડાવાળી કે દાંડા વગરની તો ન કહી શકાય, કારણ કે દાંડો તો છત્રીમાં હોય જ, દાંડા વિના તમે પકડો કઈ રીતે, હેન્ડલ તો જોઈએ ને, બરાબર?
તો હવે તમે સમજો કે દાંડો તો હોય જ, એટલે દાંડો છત્રીના મૂળ અર્થનો ભાગ છે, પણ જે નાનું મોટું લાલ કાળું વગેરે જેવો રંગ કે કદ છે મોટું નાનું, એ વિગતો છત્રીના મૂળ અર્થનો હિસ્સો નથી, તેથી તે છત્રીના મૂળ અર્થમાં વધારો કરે છે। તમે ઊંચો છોકરો કહી શકો, પણ બે હાથવાળો છોકરો કહી શકો? બે હાથવાળો છોકરો ન કહેવાય, એટલે આમ બંને હાથ તો હોય પણ સાઈઝમાં લંબાઈમાં બે હાથવાળો, એમ તો ન કહી શકાય ઊંચો છોકરો કહેવાય, લાંબો છોકરો કહેવાય। ઓકે, તમે ગોળ ટેબલ કહી શકો, પણ પાયાવાળું ટેબલ કહી શકો? કારણ કે ટેબલને પાયા તો હોય જ ને, એને ચાર પગા હોય તો જ ટેબલ કહેવાય, નહીં તો ટેબલ કઈ રીતે કહેવાય? એટલે પાયા છે સ્ટેન્ડ, એ તો ટેબલનો કમ્પલસરી પાર્ટ છે, ફરજિયાત તે ભાગ છે, એ તો હોય તો જ ટેબલ કહેવાય, મેજ કહેવાય। પણ ગોળ ટેબલ હોય, કોઈ ગોળ ટેબલ હોય, કોઈ ચોરસ હોય, કોઈ લંબચોરસ ટેબલ પણ હોય, હા, એટલે કે બે હાથ હોવા એ છોકરો શબ્દનો મૂળ અર્થ, અથવા તો પાયો હોવો એ ટેબલ શબ્દનો મૂળ અર્થનો જ હિસ્સો છે। તેથી તમને એવું બોલવા સાંભળવાનું વિચિત્ર લાગે છે, પણ ઊંચું કે ગોળ કહેતા અર્થ વધુ ચોક્કસ થાય છે। જેમ કે સામે ઊભેલા છોકરાઓમાંથી ઊંચો છોકરો જે છે એને બોલાવો એમ હું કહું, તો 15 જણા છોકરા ઊભા હોય એમાંથી જે ઊંચો છોકરો હોય એને જ આપણે બોલાવીએ। એટલે આપણે પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ વિશે કહ્યું, ઊંચો છોકરો એટલે ઊંચો છે એ વિશેષણ છે, એ એડજેક્ટિવ છે અંગ્રેજી પ્રમાણે। જો આવું કહેવાય તો તમે છોકરાઓનું જૂથ જોશો અને તેમાં ઊંચો છોકરો જોશો, બરાબર? ઊંચો દ્વારા તમે છોકરાના અર્થમાં વધારો કર્યો છે એને સમજી શકાય છે, અને ચોક્કસ છોકરાને જ જોયો જે ઊંચો છે, એટલે કે ઊંચો શબ્દ છોકરા શબ્દના અર્થમાં વધારો કરે છે, એટલે છોકરો એ નામ છે અને ઊંચો એ છોકરાનું વિશેષણ છે। ઓકે, 89 પેજ ઉપર આપણે આટલું કર્યું, હવે આપણે પાછળ આવીએ છીએ 90 પેજ નંબર ઉપર। ચાલો નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધો। પહેલું વાક્ય, દાદા ગરમ ચા પીએ છે। હવે હું એમ કહું, દાદા કેવી ચા પીએ છે? તો દાદા ગરમ ચા પીએ છે, ઠંડી નથી પીતા, તો આ ગરમ એ વિશેષણ છે, એ એડજેક્ટિવ છે, અને કયા કોનામાં વધારો કરે છે, કયા શબ્દમાં, કયા નામમાં? ચામાં। ઓકે, રીમાએ સુંદર ગીત ગાયું, તો સુંદર એ એનું એડવર્બ છે, ઓકે, ક્રિયા વિશેષણ છે। સાહેબને લાલ પેન આપો, કેવી પેન? તો લાલ પેન। ઓકે, તો એ વિશેષણ થયું। વરસાદમાં મોટા ઝાડ પડી ગયા, તો મોટા એ વિશેષણ છે, એડજેક્ટિવ। પાંચમું, ખાટી છાશ કોને ભાવે? તો અહીં ખાટી છાશમાં ખાટી શબ્દ વિશેષણ છે। ઓકે, તો વિશેષણ તમને મળ્યા, વાક્ય આપણે આપણે જોયું એ જ, વાક્ય એકમાં ગરમ, વાક્ય બેમાં સુંદર, થ્રીમાં લાલ, ફોર્થમાં મોટા, અને ફિફ્થમાં ખાટી। વિકારી અવિકારી વિશેષણ, હવે જો વિશેષણના મુખ્ય બે પ્રકાર છે, એક તો વિકારી જેમાં ચેન્જ થાય, નાનો નાની નાના, નાનો છોકરો નાની છોકરી, નાનું છોકરું, ઓકે, તો આ રીતે મોટો મોટી, મોટું મોટા એમે કહી શકાય। ઓકે, તો એમાં વિકાર થાય છે, એટલે એમાં કંઈક ચેન્જ થાય છે, પરિવર્તન થાય છે, એને વિકારી કહેવાય। અને જે અવિકારી વિશેષણ હોય એમાં ચેન્જ ન થાય, જેમ કે સુંદર છોકરો અને સુંદર છોકરી, સુંદર શબ્દ એટલે જે છે વિશેષણ સુંદર, એમાં કોઈ ફરક ન પડે, સુંદર છોકરો કહેવાય અને સુંદરી છોકરી ન કહેવાય, છોકરી હોય તો સુંદરી ન થઈ જાય, સુંદર જ કહેવાય, પછી એ સુંદર છોકરો હોય, સુંદર છોકરી હોય, કે સુંદર છોકરું હોય, કે સુંદર બકરું હોય, એમાં કોઈ ફરક ન પડે। આપણે આ જ વિશેષણને થોડા જુદા રીતે જોઈએ।
હવે પદજૂથ વન, ગરમ ચા, ગરમ કપડાં, ગરમ પ્રદેશ. તો આ ગરમ છે એ અવિકારી વિશેષણ છે, કારણ કે એમાં ગરમનું ગરમી ચા ન થાય. ગરમા કપડાં, ગરમો પ્રદેશ એમ બોલે, ગરમને ગરમ જ કહેવાય. તો એમાં કોઈ ચેન્જ નથી થતું, એમાં વિકાર આવતો નથી. વિકાર આવવો એટલે ચેન્જ થવું, પરિવર્તન થવું, ફેરફાર થવો. પણ અવિકારી એટલે અનચેન્જેબલ, અંગ્રેજીમાં કહીએ તો અનચેન્જેબલ, જેમાં કોઈ ચેન્જ ન આવે, કોઈ પરિવર્તન થાય નહીં, એને કહેવાય અવિકારી વિશેષણ. તો આ ગરમ જે છે ને એ અવિકારી છે, એમાં કોઈ ફરક નથી પડતો. પદ જૂથ ટુ, સુંદર ગીત, સુંદર સવાર, સુંદર સાડી. ઓકે, તો અહીં સુંદર ગીત, પછી સુંદર સુંદર સવાર, તો સુંદરો સવાર એવું ન થાય. સુંદર સાડી તો એનું સુંદરી સાડી ન થાય, પણ સારું ગીત થશે. હવે જો સુંદરની જગ્યાએ આપણે સારો, સારી, સારું વાપરી શકાય, પણ ચેન્જ થશે એટલે વિકારી વિશેષણ બની જશે. જેમ કે સારું ગીત, સારી સવાર અને સારી ચોપડી, તો સારી સારી થયું ને, સારું અને સારી સારી, તો આ રીતે ચેન્જ થયું તો વિકારી વિશેષણ. પણ આ સુંદર છે એ અવિકારી વિશેષણ છે, એમાં ચેન્જ થતું નથી. પદ જૂથ થ્રી, લાલ પેન, લાલ ફૂલ, લાલ કાગડો. તો લાલમાં કોઈ ફરક ન પડે, લાલો કાગડો ન કહેવાય, લાલુ ફૂલ ન કહેવાય. હા, તમને થશે કે આ શું કરીએ છીએ, સમજાશે, પણ પહેલાં નીચેના પદો પણ જુઓ. મોટા ઝાડ, મોટો ભાઈ, મોટી પ્રાર્થના, અને પદ જૂથ ફાઈવ, ખૂબ ખાટી છાશ, ખાટું ફળ, ખાટો સ્વાદ. હવે જો આ વિકારી વિશેષણ છે, મોટો, મોટી, મોટું કે ખાટી, ખાટું, ખાટો, આ બંને જે વિશેષણ છે, એડજેક્ટિવ, એ ચેન્જેબલ છે, વિકારી છે, એમાં ફેરફાર થાય છે. મોટાનું મોટી થયું, મોટો થયું, એમ ખાટીનું ખાટો થયું, ખાટું થયું. હવે તમને કંઈ સમજાયું? પદજૂથ વનમાં ચાર સ્ત્રીલિંગ છે, કપડાં નપુંસકલિંગ, બહુવચન અને પ્રદેશ એ પુલ્લિંગ સંજ્ઞા છે, અને વિશેષણ ગરમ છે. ગરમ શબ્દમાં કોઈ ફેરફાર થયો નથી. મેં સમજાવ્યું તમને અગાઉ, એ જ બાબત આ લોકો સમજાવે છે લેખિતમાં, રિટર્નમાં. પણ પદજૂથ ફોરમાં ઝાડ એ નપુંસકલિંગ બહુવચન છે, તો મોટા ઝાડ ભાઈ પુલ્લિંગ સંજ્ઞા છે, તો મોટો, અને પ્રાર્થના એ સ્ત્રીલિંગ છે, તો મોટી. ઉપરના પદજૂથ ફરીથી વાંચો, તમે જોશો કે પદજૂથ વન, ટુ, થ્રીમાં સંજ્ઞા સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નપુંસકલિંગ હોય, વચન એકવચન કે બહુવચન હોય, છતાં વિશેષણ ગરમ, સુંદર કે લાલમાં કોઈ બદલાવ આવશે નહીં, ચેન્જ નહીં આવે, એટલે અવિકારી વિશેષણ છે. વ્યાકરણની ભાષામાં કહીએ તો કોઈ વિકાર થતો નથી, પરિવર્તન ફેરફાર થતો નથી. જ્યારે પદજૂથ ફોર ફાઇવમાં જુઓ તો છાશ ખાટી છે, ખાટો છે, ખાટું છે, તો ખાટી છાશ, ફળ તો ખાટા ફળ, નપુંસકલિંગ બરાબર ખાટું ફળ, પછી સ્વાદ તો પુલ્લિંગ, તેથી ખાટો. એટલે કે આ વિશેષણમાં નામ સંજ્ઞા વિશેષ્યના લિંગ વચન અનુસાર બદલાવ આવી શકે છે. જે વિશેષણમાં નામ વિશેષ્યના લિંગ વચન કે અનુસાર બદલાય તેને વિકારી વિશેષણ કહેવાય. ઓકે, જેમાં બદલાવ થાય, પરિવર્તન થાય, ચેન્જ થાય, મેં તમને અગાઉ એ કહ્યું એમ, ચેન્જેબલ એડજેક્ટિવ એટલે વિકારી વિશેષણ. અને જેના જે વિશેષણમાં નામ વિશેષ્યના લિંગ વચન અનુસાર બદલાવ ન આવે, જે અનચેન્જેબલ છે, તેને અવિકારી વિશેષણ કહેવાય. એમાં કોઈ ફેરફાર પરિવર્તન થાય નહીં. નીચેના વિશેષણ વિશેષ્ય જૂથમાંથી વિકારી વિશેષણ ધરાવતું જૂથ અલગ તારવો, વિકારી વિશેષણ ઓળખવા માટે નંબર વન વિશેષ્યના લિંગ વચન જોવા, વિશેષણમાં એ દેખાય છે કે કેમ. તમારે અન્ય લિંગ કે વચન ધરાવતું
કોઈ વિશેષ્ય વાપરી જોઉં, વિશેષણ બદલાય છે કે કેમ, બરાબર? હવે અહીંયા તમને એક્ઝામ્પલ્સ આપેલા છે, સૂકું ખેતર તો મીઠું સફરજન, શાણો પ્રધાન, ઉત્સાહી વિદ્યાર્થી, મહેનતુ ખેડૂત, મૂર્ખ ગધેડો, ધીમો અવાજ. ઓકે, હવે આમાં વિકારી અવિકારી શોધવાના છે. વિકારી અવિકારી વિશેષણ અલગ તારવી શક્યા? સૂકું ખેતર તો એ કહી દઉં સૂકું, તો એ અવિકારી નહીં પણ વિકારી વિશેષણ થયું. કારણ કે સૂકો થાય, સૂકી થાય, સૂકી ધરતી કહેવાય, સૂકું ખેતર, સૂકો માંડવી, સૂકો દરિયો કહેવાય કે નહીં, તો એમાં ફેરફાર થાય છે, એટલે સૂકું એ વિકારી વિશેષણ છે. ખેતર નપુંસકલિંગ એકવચન, તેથી વિશેષણ સૂકું. અન્ય પ્રયોગમાં સૂકી દ્રાક્ષ કહી શકાય, દ્રાક્ષ સ્ત્રીલિંગ છે એટલે સૂકી થયું. ઓકે, એટલે કે સૂકું વિકારી વિશેષણ છે. ઓકે, સારું, તો આપણે પેજ નંબર 90 ઉપર આટલું લઈએ છીએ. હવે પેજ નંબર 91થી આપણે નેક્સ્ટ વિડીયામાં આગળ વધીશું. ઓકે, આ જ ચેપ્ટર વ્યાકરણ નંબર 3માં બીજા વિડીયામાં આપણે પેજ નંબર 91થી આગળ વધીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.